ના બેસે ને આ પેન માં છે સિમ્બોલ ને ફોટો નવો પેન આ છે તો તમારું ધ્યાન નથી જતું બુથ માં સિમ્બોલ સાથે બેસે છે પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે આપની ફરજ નથી આવતી કે આ પેન લઈને પ્રિસાઇડિંગ ઓફિસર છો અને સિમ્બોલ સાથે ભારતીય જનતા પાર્ટીના કેમ બેસી શકે આપની જવાબદારી નહોતી આ અત્યાર સુધી ચાલે શું જુઓ હું ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને અને ઇલેક્શન કમિશનને કહું છું કે તમામ ગુજરાતના બુથો પર આ વસ્તુનું ધ્યાન રાખવામાં આવે આ સિમ્બોલ સાથે ભારતીય જનતા પાર્ટીના પોલિંગ એજન્ટો બેસે તમામ જગ્યાએ તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અને ગુજરાતનું ચૂંટણી કમિશન શું કરી રહ્યું છે શું આ જ રીતે ચૂંટણીની ધાંધલી ચલાવવાની છે તમારે કોંગ્રેસ માટે નિયમો અને ભારતીય જનતા પાર્ટી માટે કોઈ નિયમો નથી કઈ પ્રકારની આ પ્રક્રિયા લોકશાહી આજ સુધી દુનિયામાં આપણી વખાણી છે આ ધંધા કરવાના છે ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીના જુઠ્ઠાણાઓથી ત્રસ્ત થઈ ગયેલી છે એમણે ગેરંટીઓ આપી હતી કાલાધન વાપિસ આયેગા 15-15 લાખ એકાઉન્ટ મેં જાયેંગે કોઈને પૈસો મળ્યો નહીં મહેંગાઈ બિલકુલ ભાજપાને સે ચલી જાયેગી એના બદલે 400 રૂપિયાનો ગેસનો બાટલો 1100 અને 1200 એ પહોંચાડ્યો પેટ્રોલ ડીઝલ મોંઘા થયા ખેડૂતની આવક બમણી અને ખર્ચ બમણો થયો આવક બમણી નહીં 2 કરોડ નોકરિયા નોકરી મળી નહીં હતી એની જતી રહી એક સર જાયેગા સેના કા 20 સર લેકે આવુંગા એના બદલે 20 જવાનો આપણા ચાઇનાની બોર્ડર પર શહીદ થયા ચીનાનો એક વાળ પણ વાંકો કરવામાં આવ્યો નથી મધ્યમ વર્ગને કહ્યું હતું કે તમે તો સાચા કરદાતા છો ભાઈઓ બહેનો તમારા કરચોરી તમે કરી ન શકો એટલે 10 લાખ રૂપિયા સુધીની ચેકથી આવક થાય તમારી એને ટેક્સમાંથી ઇન્કમ ટેક્સમાંથી મુક્તિ આપીશું કોઈને રાહત મળી નહીં મધ્યમ વર્ગને પરંતુ મોટા કોર્પોરેટ ટેક્સ હતા એમાં કટોતી કરી આજે હું અહીંયા મતદાન કરવા આવ્યો છું મારે દુઃખ સાથે કહેવું પડે છે કે ચૂંટણી કમિશનનું કામ આખી દુનિયામાં પ્રતિષ્ઠા મેળવ્યું શશાંતજી જેવા ચૂંટણી કમિશન હતા સત્તા પક્ષને 2 દંડા વધારે મારતા હતા કે સત્તા પક્ષ છો તમારી વધારે જવાબદારી છે જ્યારે આજે દુઃખ સાથે કહું છું કે ચૂંટણી કમિશને અમારી અનેક ફરિયાદોમાં જે પગલાં લેવા જોઈએ કોઈ DSP 2 સંસદ વિસ્તાર થતો હોય ત્યાં 3 વર્ષથી વધારે લેખિત આપવા છતાં એને ડ્યુટીમાંથી હટાવ્યા નહીં એ જ જિલ્લાનો એ જ જગ્યાનો વતની પાર્લામેન્ટ વિસ્તારનો PI તરીકે હોય અમે કહ્યું છતાં હટાવ્યા નહીં આજે પોલીસ તંત્રના દ્વારા દુરુપયોગ થાય અમારી નાની ભૂલ માટે કડકમાં કડક પગલા વાસણગામમાં મતદાન ચાલે છે આખું મતદાન રોકી દેવાનું કારણ કે અમિતભાઈ શાહની વિરુદ્ધ મતદાન થાય છે એમ ખબર પડે એટલે અને એક કે એક બૂથમાં ગુજરાતમાં સિમ્બોલ સાથે ક્યાંય બેસાય નહીં એના બદલે આવી પેનો લઈને બૂથની અંદર ચૂંટણીનું કમળના સિમ્બોલ સાથે પોલિંગ એજન્ટ ભાજપના કેમ બેસી શકે શું પ્રિસાઇડિંગ ઓફિસરને ઇલેક્શન કમિશને નથી કહ્યું શું આખા ગુજરાતમાં ઇલેક્શન કમિશન મુખ પ્રેક્ષક બને છે મારો સવાલ છે સીધો ગુજરાતના તમામ બૂથો પર સિમ્બોલ સાથેની પેનો લઈને ભાજપના પોલિંગ એજન્ટ બેઠા છે કાઢી મૂકો એમને કેસ કરો એમના ઉપર કારણ કે સિમ્બોલ સાથે અંદર બેઠા છે જાણવા છતાં ભારતીય જનતા પાર્ટીએ બેસાડ્યા છે આ કરપ્ટ પ્રેક્ટિસ છે અને ભારતીય જનતા પાર્ટીનું હું તો કહીશ કે પક્ષ તરીકેનું નોમિનેશન એમનું રદ કરવું જોઈએ કારણ કે મા સ્કેલ પર કરપ્ટ પ્રેક્ટિસ છે અરે ભાઈ હાર ને જીત થાય અમે જીત પણ જોઈ છે અમે હાર પણ જોઈ છે હારમાં અમે આવા રઘવાયા ક્યારેય નથી થયા જે રીતે ભારતીય જનતા પાર્ટી થઈ છે અરે લોકશાહીમાં લોકો મહાન છે જનતા જનાર્દન છે એ ચાહે તો સત્તાના સિંહાસને બેસાડે અને ત્યાં બેસીને ભાજપ જેમ અહંકાર કરો તો ધૂળ ભેગા કરે હવે કરપ્ટ પ્રેક્ટિસ ખોટી પ્રેક્ટિસ તંત્રનો દુરુપયોગ લોકોને પરેશાન કરીને ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણી જીતવા નીકળી છે ચૂંટણી કમિશને હું કહું છું કે પોતાની સંવિધાનિક ફરજો બજાવવામાં સહેજ પણ કચાશ ન રાખવી જોઈએ દુનિયા આખી આ સૌથી મોટી લોકશાહી આપણા દેશની છે એને જોઈ રહી છે બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણથી એક ગૌરવ આપણું હતું એ ખંડિત થઈ રહ્યું છે ત્યારે હું અનુરોધ કરું છું ચૂંટણી કમિશનને
કે હજી જાગે વાસણ ગામમાં મતદાન અટકાયું છે. તાત્કાલિક શરૂ કરવામાં આવે મતદાન ત્યાં જ્યાં જ્યાં આવા સિમ્બોલ સાથેના, એટલે તમામ બૂથો પર મેં તપાસ કરાવી લીધી. ગુજરાતના તમામ બૂથો પર ભારતીય જનતા પાર્ટીના પોલિંગ એજન્ટ આ લઈને બેઠા છે સિમ્બોલ વાળી પેન, નરેન્દ્ર મોદીનો ફોટો અને ભાજપનું કમળનું નિશાન તમામ જગ્યાએ છે. આ હાથોહાથ મેં અંદર જઈ મારા બૂથમાં આ કેમેરાની સામે આંખો સામે આ પકડ્યો છે માણસને. અને હજી ચૂંટણી કમિશનને જો સહેજ પણ ઇજ્જત બચાવવાની જરૂર હોય તો તમામ બૂથો પર આવી લઈને બેઠેલા સામે પોલીસ કેસ કરે, તમામ સામે એક્શન લે. અને આ ચૂંટણીમાં કરપ્ટ પ્રેક્ટિસ ભારતીય જનતા પાર્ટીએ કરી છે એના સામે પગલાં લેવામાં આવે.